नमस्कार मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे जमीन धारकों माटेना चार मोटा निर्णयों अंगे माहिती मेळवीशुं। ते पहेला जो आपनी आ यूट्यूब चैनल पर नवा होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। खेडूतो माटे महत्वना समाचार। जी हाँ मित्रों, जमीन धारकों माटे चार मोटा निर्णयों लेवामां आवेल छे। तो मित्रों, अत्यारे जाणी लियो के शुं थया छे आ मोटा चार फेरफार। तो मित्रों, खेडूतो माटेना आ महत्वना समाचारमां जमीन धारकों माटे जे चार मोटा निर्णयों लेवामां आवेल छे तेना विशे माहिती मेळवा माटे आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने तमने पण आना विशेनी माहिती मळी जाय। तो चलो हवे आपणे न्यूज़पेपरनुं कटिंग जोता जईए। तो मित्रों, सौथी पहेला आपणे आ कटिंग जोईए के पहली वार एक ज झाटके सड़ंग त्रण वर्षे महसूल विभागनी मंजूरी, गणत धारानी कलम 32M हेठळ खरीद किंमत भरवानी मुदतमां 3 वर्षनो वधारो। जे वलसाडથી મહેસાણા વચ્ચેના ભૂભાગમાં સેંકડો ગણોતિયાઓની જમીન જૂની શરતે થશે, તો આમાં આપણે વિગતવાર માહિતી જોતા જઈએ। ગુજરાત સરકારે ગણોત ધારાની કલમ 32M હેઠળ ખરીદ કિંમત ભરવાની મુદતમાં 3 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો છે, જેની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે કરી હતી। હકીકતમાં આ મુદત જૂન 2021માં જ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કોવિડ-19ના સેકન્ડ વેવ અને બાદમાં રૂપાણી સરકારના પતનને કારણે તેમાં 6 મહિનાનો વધારો થઈ શક્યો ન હતો। હવે નવી સરકાર એક જ ઝાટકે સળંગ 3 વર્ષની મર્યાદા વધારતા સેંકડો ગણોતિયાઓને મૂળ ખેડૂત પાસેથી મળેલી જમીન જૂની શરતે દાખલ કરાવવા વધુ અને છેલ્લી તક મળે છે। જી હા મિત્રો, તો આ સરકાર દ્વારા જે ગણોતિયાઓ માટે જે જમીન માલિકો પાસેથી મળેલી જમીન છે તે જૂની શરતે દાખલ કરાવવા માટે વધુ અને છેલ્લી આ 3 વર્ષની તક આપવામાં આવેલી છે। તો તેમાં આપણે આગળ જોઈ લઈએ કે ઉપરોક્ત નિર્ણયથી બ્રિટિશ ઇન્ડિયામાં જ્યાં ગાયકવાડી શાસન હતું તેવા હાલમાં ગુજરાતમાં વલસાડથી મહેસાણાની વચ્ચેના ભૂભાગમાં વર્ષ 1956ના ગણોતધારો અમલમાં છે। આ ક્ષેત્રમાં તારીખ 1/4/1957થી સેંકડો ગણોતિયાઓ પોતાને મળેલી જમીનની ખરીદ કિંમત સરકારમાં ભરી શક્યા નથી, જે વિતેલા 5 દાયકામાં મૂળ ખેડૂત કે તત્કાલીન જાગીરદાર ધાર્મિક સંસ્થાઓને ચૂકવવાની ખરીદ કિંમત સામે થયેલી અપીલોને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે। આથી રાજ્ય સરકાર વારંવાર તેની મુદતમાં પણ વધારો કર્યો છે, જો કે છેલ્લે જૂન 2021માં મુદત પૂર્ણ થયા બાદ તેમાં વધારો થયો ન હતો। આથી મહેસૂલ વિભાગે બાકી રહેલા ગણોતિયાઓને છેલ્લી તક આપવા સળંગ 3 વર્ષ વધાર્યા છે। ઉલ્લેખનીય છે કે ખરીદ કિંમત ભરપાઈ ન થવાને કારણે જમીન ગણોતિયા પાસે હોવા છતાંય હસ્તાંતરણ કે બિનખેતી રૂપાંતરને તબક્કે મહેસૂલી અધિકારીઓ આવી જમીનને પ્રીમિયમ પાત્ર ઠેરવતા હોય છે। હાલના સમયમાં આ ખરીદ કિંમત ખૂબ જ મામૂલી હોય છે, પરંતુ ભૂતકાળમાં આ રકમ વધારે લાગતા અને જાણકારીના અભાવે સેંકડો ગણોતિયાઓ આ રકમ ભરપાઈ કરી શક્યા ન હતા, જેથી હવે આ 3 વર્ષનો સમયગાળો વધારી દેવામાં આવેલો છે। તો તે ઉપરાંત આપણે જોઈ લઈએ કે હવે કલેક્ટર જ કલમ 63ની મુદત 10 વર્ષ સુધી લંબાવશે। મહેસૂલ વિભાગે લેન્ડ રેવન્યુ કોડની કલમ 73AA ની મંજૂરી માટેની પ્રક્રિયા ઓનલાઈન કરી છે અને કલમ 73AA હેઠળ આદિવાસી સમૂહના ખેતીની જમીન બિન આદિવાસી ખેડૂતને વેચાણની મંજૂરી આપવા સંદર્ભે છે। તો તદુપરાંત ગણોત ધારા હેઠળ પ્રીમિયમ ભરવાની સંદર્ભે કલમ 43ની મુદત કલેક્ટર પાસે રહેલી 2 વર્ષની મુદતનો અધિકાર 5 વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે, જ્યારે કલમ 63 હેઠળ જ્યારે બિન ખેડૂતને ખેતીની જમીન ખરીદવા માટે કલેક્ટર દ્વારા મળતી 5 વર્ષની મુદતમાં 10 વર્ષ સુધી લંબાવવાનો અધિકાર પણ સરકારે આપ્યા છે। તો આ 2 કિસ્સામાં મુદત વધારવા માટે હવે કલેક્ટરને વારંવાર સરકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં। તે ઉપરાંત મિત્રો, આપણે એને મળ્યા બાદ બાંધકામની સમયમર્યાદાને પણ હટાવી દેવામાં આવી છે। તો તેમાં આપણે જોઈ લઈએ કે ખેતીની જમીનને બિનખેતી એટલે કે એનેમાં રૂપાંતરણ કર્યા બાદ
તેમાં 6 મહિનામાં બાંધકામની શરૂઆત કરવાની સમયમર્યાદા બાંધવામાં આવી છે. જો કે આ 3 વર્ષમાં જે હેતુસર એને મળ્યું હોય તેનું ઉત્પાદન શરૂ કરવાની પણ પૂર્વ શરત હોય છે. મહેસૂલ વિભાગે હવે આ બાંધકામ 6 મહિનાની અંદર શરૂ કરવાની સમયમર્યાદાને પણ હટાવી છે. એટલું જ નહીં, એનેના હુકમ બાદ ઓટો જનરેશનથી પ્રોપર્ટી કાર્ડનું સર્જન કરવા પણ નિર્ણય લીધો છે. આ સાથે જ ડિજિટલ પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા અને વર્ષ 2019થી નોંધાયેલા જે દસ્તાવેજોની ડિજિટલ સાઇનેજ નકલ પણ નાગરિકોને ઓનલાઈન આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે. તો આમ મિત્રો, હવેથી જે પ્રોપર્ટી કાર્ડ છે તે ઓટો જનરેટેડ અને ડિજિટલ સાઇનેજ ઓનલાઈન જ ઉપલબ્ધ થઈ જશે. તે ઉપરાંત જે આપણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નકલ કઢાવવા માટે જવું પડતું હતું તે દસ્તાવેજ પણ જે વર્ષ 2019થી નોંધાયેલા હોય તેવા દસ્તાવેજો ઓનલાઈન ડિજિટલ સાઇનેજ નકલથી તમને મળી જશે. તો આ એક બહુ મોટો ફેરફાર કહી શકાય. તદુપરાંત હુકમી નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ કરવા તથા દૂર કરવાની નોંધો માટે પણ 135D નોટિસની સમયાવધિ 30 દિવસથી ઘટાડી અને 10 દિવસ કરવામાં આવી છે. તો આમ તો મિત્રો, સામાન્ય રીતે જે 135D નોટિસની નકલ બજવણી થયાથી 30 દિવસ બાદ તેનો નિકાલ કરવામાં આવતો હતો, પણ હવે જે હુકમી નોંધ હોય, બોજા દાખલ હોય કે બોજા મુક્તિની નોંધ હોય, તો આવી નોંધ માટે જે નોટિસ બજવણી પછી 30 દિવસનો સમયગાળો હતો તેને ઘટાડી અને 10 દિવસનો કરી દેવામાં આવેલો છે. તો તે ઉપરાંત મિત્રો, આપણે અહીંયા કેટલીક વિગતો પણ જોઈ લઈએ કે નિશ્ચિત સરકારી સેવાઓમાં એફિડેવિટમાંથી મુક્તિ એટલે કે સેલ્ફ ડિક્લેરેશન માન્ય રાખવાનો પણ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવેલો છે. અને આગળ જોઈ લઈએ કે મહેસૂલી સેવામાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો પણ લેવામાં આવેલ છે, જેમાં સૌ પ્રથમ છે કે ડિજિટલ પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ હવે ઓનલાઈન મળી જશે. જે આપણે આગળ જોઈ ગયા કે જે ઓટો જનરેટેડ પ્રોપર્ટી કાર્ડ છે તે ડિજિટલ સાઇનેડ પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ છે તે તમે ઓનલાઈન આઈઓરાની વેબસાઇટ પરથી મેળવી શકશો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બિનખેતી હુકમો બાદ ઓટો જનરેશનથી પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ થશે. તો આ વિગત પણ આપણે આગળ જોઈ ગયા કે હવે જ્યારે બિનખેતીનો હુકમ થશે ત્યારબાદ તેના ઓટો જનરેટેડ પ્રોપર્ટી કાર્ડ પણ બની જશે. ત્યાર પછી આગળ જોઈએ તો બિનખેતીના હુકમોની મંજૂરી બાદ જે બાંધકામ અંગેની સમયમર્યાદા હતી તે સમયમર્યાદાને દૂર કરી દેવામાં આવી છે. આમ તો અત્યાર સુધી સામાન્ય રીતે જે બિનખેતી થાય ત્યાર પછી 6 મહિનાની અંદર બાંધકામ શરૂ કરી દેવાની જોગવાઈ હતી, પણ હવે આ જે સમયમર્યાદા છે તેને દૂર કરી દેવામાં આવેલી છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો વર્ષ 2019થી નોંધાયેલા દસ્તાવેજોની ડિજિટલ સાઇનેજ નકલ ઓનલાઈન ઉપલબ્ધ થશે. એટલે કે સને 2019 અને ત્યાર પછી જે કંઈ દસ્તાવેજો નોંધાયેલા હોય તેવા દસ્તાવેજોની નકલ જો તમે મેળવવા માગતા હોય તો ઓનલાઈન જ આઈઓરાની વેબસાઇટ પરથી તમે મેળવી શકશો. તો તે અંગે તે દસ્તાવેજ કઈ રીતે આપણે મેળવી શકીએ તેના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરીશું. આ ઉપરાંત મિત્રો, આપણે સુશાસનની દિશામાં મહેસૂલ વિભાગનું વધુ એક કદમ પણ જોઈ લઈએ કે જેમાં આપણે હુકમી નોંધો અને બેંક દ્વારા બોજા દાખલ અને બોજા દૂર કરવા અંગેની નોંધો માટે જે 135D નોટિસની સમયમર્યાદા 30 દિવસથી ઘટાડી અને 10 દિવસ કરવામાં આવી છે. તો મિત્રો, આમ તો આપ સૌ જાણતા જ હશો કે કોઈ પણ નોંધ પડે અને તેની 135D જે નોટિસ આવે તે નોટિસની બજવણી તારીખથી 30 દિવસ પછી તેના નિકાલની જોગવાઈ હતી, પણ હવે જે હુકમી નોંધ હોય, બોજા દાખલ હોય અને બોજો દૂર કરવા એટલે કે બોજા મુક્તિની આ 3 નોંધો માટે જે 30 દિવસની સમયમર્યાદા હતી તે સમયમર્યાદાને ઘટાડીને 10 દિવસની કરી દેવામાં આવેલી છે. અને તે અંગેનું તમે નોટિફિકેશન જોવા માંગતા હોય તો અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો લેન્ડ રેવન્યુ કોડની કલમ 73A ની મંજૂરી પ્રક્રિયા પણ હવે ઓનલાઈન થશે. તો આ લેન્ડ રેવન્યુ કોડની કલમ 73A હેઠળની જે મંજૂરીની પ્રક્રિયા હતી તે પણ હવે આઈઓરાની વેબસાઇટ પર ઓનલાઈન થઈ શકશે. ત્યાર પછી આગળ જોઈએ તો ગણત ધારાની કલમ 32M અંતર્ગતની જે ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદતમાં 1.3 વર્ષનો વધારો કરી દેવામાં આવેલો છે. અને ત્યાર પછી છેલ્લે આપણે જોઈએ તો ગણત ધારાની કલમ 43 અને કલમ 63ની મુદત અનુક્રમે 2 વર્ષથી વધારી અને 5 વર્ષ એટલે કે કલમ 43ની મુદત 2 વર્ષમાંથી વધારી અને 5 વર્ષની કરી દેવામાં આવેલી છે,
અને કલમ 63ની મુદત છે તે 5 વર્ષથી વધારી અને 10 વર્ષ સુધીની સત્તા કલેક્ટરશ્રીને સુપ્રત કરી દેવામાં આવેલી છે। આ ઉપરાંત મિત્રો આપણે નાગરિક સુવિધાલક્ષી નિર્ણયોની પહેલને પણ આપણે જોઈ લઈએ તો સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદૃઢીકરણ માટે ઈ સરકાર પોર્ટલનો પ્રારંભ કરવામાં આવેલો છે। ત્યાર પછી આગળ જોઈએ તો પીએમજેમા યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો 3 વર્ષ સુધી માન્ય રાખવા માટે પણ એક નિર્ણય કરવામાં આવેલો છે। ત્યારબાદ જોઈએ તો જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બને તે માટે માય રેશન મોબાઈલ એપથી રેશન કાર્ડની સેવાઓ, અનાજ વિતરણની વિગતો, વાજબી ભાવની દુકાનની વિગતો હવે મોબાઈલ એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે। તે ઉપરાંત આગળ જોઈએ તો સ્વાવલંબનથી રોજગારીની ડિજિટલ સેવા ઈ કુટીર પોર્ટલનો પ્રારંભ, જેના થકી લાભાર્થીઓ કુટીર ગ્રામ ઉદ્યોગની વિવિધ યોજનાનો લાભ ઓનલાઈન મળશે, અને ત્યાર પછી વન વિભાગ દ્વારા જે ટિમ્બર ટ્રાન્ઝિટ પાસ મંજૂરી પોર્ટલનો પણ પ્રારંભ કરી દેવામાં આવેલો છે। અને છેલ્લે જોઈએ તો પાણી પુરવઠા વિભાગની સુગ્રથિત વ્યાપક કાર્યપદ્ધતિ માટે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન પ્લેટફોર્મ અને મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કરી દેવામાં આવેલું છે। તો આમ સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે જે ડિજિટલાઇઝેશન કરવામાં આવેલું છે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે અને સુશાસનની દિશામાં આવા નક્કર કદમો ઉઠાવવામાં આવેલ છે। તો મિત્રો આ પ્રમાણેના જે જમીન રેકોર્ડ ધારકો માટેના ફેરફાર કરવામાં આવેલા હતા, જેમાં એક નંબરમાં જોઈએ તો હુકમી નોંધ અને બોજા નોંધ બાબતે જે 135 દિવસની નોટિસની સમયમર્યાદા ઘટાડી અને 10 દિવસ કરવામાં આવેલ છે। ત્યાર પછી બીજો નિર્ણય જોઈએ તો લેન્ડ રેવન્યુ કોડની કલમ 73 એ હેઠળની મંજૂરી પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવામાં આવેલ છે। ત્યાર પછી ત્રીજો જોઈએ નિર્ણય તો ગણોધારાની કલમ 32M હેઠળની જે ખરીદી કિંમતની ભરપાઈની રકમ માટેની મુદત છે તેમાં 3 વર્ષનો વધારો કરી દેવામાં આવેલ છે। અને ચોથો નિર્ણય જોઈએ તો ગણોધારાની કલમ 43 અને કલમ 63 માટે જે મુદત છે તે વધારી ક્રમશઃ 5 વર્ષ અને 10 વર્ષની સત્તા કલેક્ટરશ્રીને સુપ્રત કરી દેવામાં આવેલા છે। તો આ પ્રમાણેની સંપૂર્ણ માહિતી હતી। જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ગુજરાતના તમામ ખેડૂતો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી કરી અને તે દરેક ખેડૂત મિત્રોને આ નિર્ણયો અંગેની માહિતી મળી જાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।